સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. બે તો મારો ઉસકો દંડા બનાવો છો તમારા ત્યારે એમાં પ્રેમ વસે.
વાર મેં કીધું તો પાછું પણ કહું, જયારે રસોઈ બનાવો ને ત્યારે ભગવાનની ધૂન ને કીર્તન ને ભગવાનનું નામ સાથે લેવો, મોબાઈલમાં ગીતું ન વગાડ્યા રાખજો. પછી તમે જે બનાવો છો ને રસોઈ નથી, એ પ્રસાદ છે. તો ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી થોડી વાર માટે આપણે પણ ભગવાનનું સ્મરણ થયું છે તો ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી અને પછી કથાને આગળ વધારીએ. Oh,
કરી અને પછી આપણે કથાને આગળ વધારશું. તો યજમાન પરિવાર ને બધા આવી જાય. જન્મ આપે છે. ત્યાં તારમાં બહુ હોય ને ત્યાં જોજો
સ્મારક રીતે જ્યાં તાલ મારો બહુ આવે ત્યાં સંઘર્ષ બહુ આવે. એ વાતાવરણ ની અંદર સંઘર્ષ થતો રહે છે. તો દીદી એટલે દેહ બુદ્ધિ, જ્યારે આપણી બુદ્ધિ ની અંદર દ્વેષ આવશે, તારું માનવ આવશે, તો શું થશે? કે દીદી માતાએ રાક્ષસોને જન્માયો છે. આ હિરણ્યા, હિરણ્યકશ્યપુ અને આ બધા અસુરો એ દીદી માતાથી પ્રગટ થયા છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય આ બધા આદિત્યો એ અદિતિ માતાથી પ્રગટ થયા છે. આપણે કેવું વિચારીએ એ પ્રમાણે આપણું જીવન બને છે. વિચારોનું પરિણામ છે આપણું જીવન છે ને, એટલે વિચાર સારા રાખવા. સારા વિચાર હશે તો સારું જીવન હશે, નબળા વિચાર હશે તો નબળું જીવન હશે. મનની અંદર કેવા વિચારો છે આપણા, અને વિચારો ક્યારે શુદ્ધ થશે? કે જ્યારે અન્ન શુદ્ધ થશે. ત્યારે આપણે શું ખાઈએ છીએ એનું બહુ મહત્વ છે. ક્યારે ખાવું, ક્યાં ખાવું, કેટલું ખાવું એનું મહત્વ છે. ક્યારે ખવાય ને ક્યારે ન ખવાય એના શાસ્ત્રમાં નિયમ છે. સાંજના સમયે ન ખવાય, ગામડામાં હજી એ પરંપરા જાળવેલી છે. જોજો સૂર્ય અસ્તાચલ તરફ જતો હોય, હા, ગામમાં ઠાકર મંદિરે આરતી થતી હોય ત્યારે નાનો બાબો આવે, માં માં ભૂખ લાગી, તો એમ કે બેટા થોડી વાર જારો, હમણાં આરતી થઈ જાય ને પછી આવો. અમારા શહેરમાં એવું કઈ છે જ નહીં, આરતી હોય કે ગમે એ હોય પાઉંભાજી આવા દે, પાણીપુરી આવા દે. પરિણામ શું આવ્યું ખબર છે? એક મહાપુરુષ હતા, એને બહુ સરસ વાત કરી કે જોડા છે ને, ચંપલ જોડા, ઈ એર કન્ડિશન દુકાનમાં વેચાય અને ખાવાનું અનાજ છે ઈ ફૂટપાથ ઉપર વેચાય છે. આપણે શું અંદર નાખીએ જેનું બહુ મહત્વ છે. ક્યારે ખાવું એનું મહત્વ, ક્યાં ખાવું જ્યાં ને ત્યાં બેસી જાય, રોટલે રેકડીમાં, હોટલમાં કોણ છે, કેવો છે, કેવા વિચાર છે, કઈ નહીં. એટલે જો આપણું જીવન આખું બદલી ગયા છે, ખાવામાં કોઈ નિયંત્રણ નહીં. આહાર શુદ્ધિ સતત શુદ્ધ, આહાર શુદ્ધ થશે તો જ મન શુદ્ધ થશે. ગીતામાં ભગવાન પણ આચકીએ છે. આપણે શું અંદર બદલાવીએ છીએ? જે કઈ અંદર જાય છે ને એના ત્રણ વિભાગ થાય છે, સમજો. એક, બે અને ત્રણ વિભાગ. એક વિભાગ એનાથી આપણે જે ખાય છે એમાંથી રસ બને, રસમાંથી રક્ત, રસ રક્ત માંસ મજ્જા મેદ અસ્થિ, સ્ત્રીમાં રજ અને પુરુષમાં શુક્ર, આ સાત ધાતુ તૈયાર થાય છે જે આપણે અંદર પધરાવીએ ને એમાં. બીજો વિભાગ છે એનાથી મલમૂત્રમાં પરસેવો, ચેપડા, કફ આમાં નીકળી જાય છે. અને ત્રીજો જે છે ભાગ એનાથી આપણું મન બને છે. એટલે બરાબર જમવા ઉપર નિયંત્રણ, શું ખાવું શું ન ખાવું એનો પૂર્ણ વિવેક હોવો જોઈએ. ઘણા એમ કે ખાવા આટું બનાવ્યું તો ખાવાનું તો હોય ને, તો ખાવા આટું તો જે રે બનાવ્યું લે ખા, હું ખવાય હું ન ખવાય નો વિવે, શું પીવાય શું ન પીવાય નો વિવે. આજે કોઈ નિયંત્રણ નથી માણસના જીવનમાં, શું ખાવું, ક્યારે ખાવું, ક્યાં ખાવું, કેટલું ખાવું, કઈ નહીં, એવું ખાય.
એવું કહે આ દુનિયામાં જેટલા ભૂખા મરતા એટલા ખાઈને મરે છે, એવું ખાય એવા તીખા તરેલા તમતમતા એટલું ખાય એવું ખાય બપોરે રસોઈ બની જાય ને એનો કહેવાનો છે ખાસ, કારણ કે વિભાગ એનો છે. ત્યારે તમારા ઘરમાં જે નાનું મોટું મંદિર હોય ને, ગણપતિ કુળદેવી ઈષ્ટ દેવ આપણા, એને પેલા થારી કરીને ધરજો. ઘણા લોકો ધરતા પણ હોય, પણ ન ધરતા હોય તો આજથી ધરવાનું છે. આ આયા કથા બેઠી અને અમે આવ્યા, કંઈક લેવડાવીએ ને તમને. હા, આ લેવું પડશે તમારે નિયમ, અને નિયમ પૂર્વક નિયમ નિભાવવાનો. ભગવાનને થાળી બનાવો પછી એવું નહીં તમે પાવભાજી બનાવો તો ભગવાનને ઠાકોરજીની પાવભાજી ધરજો, આપણે ખાય તો એ ન ખાય, આધુનિક કનૈયો ન ખાય. ભાઈ એ આ ખાય કોણ છે? એ કૃષ્ણ જ છે ને, અંદર આત્મા સૌનો આત્મા એ શ્રી કૃષ્ણ છે. એ જયારે બેઠો તય તો ભોગ લાગે, તય તો પૂછાય કે જમશો? હા, નીકળી જાય પછી એમ કેવાય આત્મા એ શ્રી કૃષ્ણ છે. જે જમે છે ને ભંડારાની અંદર, એ અનેક અનેક કૃષ્ણ જમે, હજારો હજારો હાથ ત્યાં જમે ને, એ બેનો કે બે ભાઈઓ નથી જમતા, એ કૃષ્ણ ને ભોગ લાગે. સૌની આત્મા એ શ્રી કૃષ્ણ છે, એને જ ભોગ લાગે છે. એ અંદર બેઠો ને તો ભૂખ લાગે, ઈ બેઠો તો ખબર પડે હવે બસ હું પેટ ભરાઈ ગયું, હવે નહીં ખવાય. આ બધી ચેતના ત્યારે જ આવે છે. તો તમારા ઘરની અંદર તમે રસોઈ બનાવીને પેલા ઠાકોરજીને ધરો. અને હું ત્યારે કહું છું કે હું ધરું છું. હું આજથી જે કઈ તમને નિયમ લેવડાવીને યાદ રાખજો, હું આજથી જે કઈ બોલીશ વારંવાર નહીં કહું, એ હું એટલું જ બોલીશ કે જે હું કરતો હોય, નકર તમને નહીં કહું. કારણ કે પેલા તો પોતે આચરણમાં ન હોય તો બીજાને હું કેવું નથી કેવા. એટલે પેલા ભગવાનને ભોગ લગાડો, અને એ પણ કહી દઉં કે આમ ધરીને ટપોરી વગાડી તરત લઈ એમ ન હોય, એ કહી દઉં. મિનિમમ 15-20 મિનિટ થાળી રાખવી પડે. આપણે 1 મિનિટમાં જમી લે, 15-20 મિનિટ લાગે ને પંખો કરવાનો. આપણે કેમ કે કુલર ચાલુ કર ઘરવાળીને, ગરમી બહુ થાય છે, જમીએ તો પંખો માથે ફરતો હોય ઠાકોરજીને પંખો. આ ભાવ જગતનો ભાવ છે, આ ભક્તિ જગતનો આ ભાવ છે. ઠાકોરજીને પેલા ધરો, 15-20 મિનિટ થાય પછી ઘંટડી વગાડી ભગવાનને કહેવાનું પ્રભુ પ્રેમથી જમજો જેમાને, અને પછી થાળી લેવાની, અને પછી જે તમે જે રસોઈ બનાવી હોય એમાં દાળમાં દાળ, શાકમાં શાક, રોટલીમાં રોટલી, એ બધું મૂકો. અને પછી તમે બધા ઘરના પરિવારને જમાડો, પછી કેવળ રસોઈ નથી, પછી તમે પ્રસાદ જમો છો. રોજ પ્રસાદ જમી શકાય. એટલે હવે આ લેશો ને નિયમ, બધા હા પાડો, એક વાર આંગળી ઊંચી કરો બધા, જો હજી આમાં જાજી ન થઈ, અને આ ભાગવતજીની નામે તમે આંગળી ઊંચી કરો છો એટલે પછી ભૂલી નહીં જતા. બીજું તો કઈ નથી કેતો, ભૂલી નહીં જતા. આ દેશનો એક બ્રાહ્મણ, એક નાનો એવો બ્રાહ્મણ આપને નિવેદન કરે છે, તમારા ઘરમાં ક્યારે ઝઘડા નહીં થાય સાહેબ. જેના ઘરમાં પ્રસાદ પીરસાતો હોય ને એના ઘરમાં ઝઘડા ન થાય, એમાં એકબીજાને ઈર્ષા ન થાય, એમાં દેરાણી ને જેઠાણી પ્રત્યે ખાર વિખવાદ ન થાય. પ્રસાદ લ્યો બસ, એના માટે આ આયોજન થયું છે કે આપણા જીવનમાં કઈક પરિવર્તન આવે. આપણા જીવનની અંદર ભગવાન ને ભોગ લગાડી
થી તમે ભાગવતજીની સામે કીધું છે અને યજમાન કરી રહ્યા છે. આગળની લાઈન છે તો ખાસ સાંભળજો ભાઈ, તમને દેલા કહી. હા, સુરત જઈને સીધા બીજા દિવસથી ચાલુ કરી દેજો. કાયમ આને પ્રસાદ જમાડજો, તે પાછી આવી કંઈક ને કંઈક આવા ને આવા આયોજન કર્યા કરે. અને ત્યારે ભગવાન શ્રી હરિ આપણા ઉપર કૃપા થાય, સદબુદ્ધિ આવે, બોલવામાં વિવેક, વાણીમાં વિવેક, આપણા આચરણમાં વિવેક, એ બધું આવે છે. જેના ઘરમાં નિત્ય આરતી થાય, અગરબત્તી થાય, દીવો થાય, ભગવાનને ભોગ લાગે, પછી તમે ઘરમાં નથી રહેતા, તમે મંદિરમાં રહો. અને મંદિરમાં રહેતા હોય ને, ત્યાં અગરબત્તીના ધુવાડા હોય, ત્યાં ઠૂઠિયાના ધુવાડા ન હોય, સમજી ગયા ને? પાછો કહું, વીડિયોના અને સિગરેટના ધુવાડા ત્યાં ન હોય, ત્યાં તો અગરબત્તીના ધુવાડા હોય. ખોટી વસ્તુ ઘરમાં ના આવે પછી તો ભગવાન શ્રી હરિ. સમુદ્ર મંથનની કથા છે અને સમુદ્ર મંથનની કથા સંક્ષેપમાં લેશું. દેવતાઓને દાનવો બંને જણા સમુદ્ર મંથન દ્વારા આશા રાખી હતી અમૃતની, પેલા ઝેરની. દેવતાઓ વટી ગયા, દાનવો વટી ગયા, અમે નહીં કીએ, અમે નહીં કીએ. અને જ્યારે ભગવાનની પાસે ગયા, પ્રભુ તમે કીધું એમ કહ્યું તો નીકળું તો ઝેર. ભગવાને કીધું તો હવે હું કરું? કીધું આ તમે રાખો. ભગવાન કે રસ્તો હું બતાવું, નફો તમારો અને નુકસાન હું કહું. આ ધંધો આપણે ન કરીએ. કીધું તો હું કરીએ? કીધું આ તમે ઘોડાના પાસે લઈ જાઓ. ભગવાન શિવજી પાસે આવે છે દેવતાઓ. દેવને દાન આમાન સૌવે સાદર ચરિત્ર થી શીખવાનું છે. દેવતાઓ આવીને કીધું આ
આ વિષ્ણુ ભગવાને તમારા માટે મોહનું ઝેર સમુદ્ર મંથન કર્યું ને એમાંથી નીકળો ઘોડાને ગાય ના પૈછું સીધે સીધો હથેળીમાં લઈ અને સીધે સીધો સ્વીકાર કર્યો જેણે અમૃત પીધાને ઈ તો દેવ વૈના પણ જેણે ઝેરના ઘૂંટડા પીધાને ઈ મહાદેવ વૈના છે બીજા બધા દેવનો તો એક એક દિવસ આવે ઘોડાનાથનો આખો મહિનો આખો મહિનો જે જીવનમાં ઝેર પીએ છે ને ઈ મોટો બની શકે ભાઈ ઈ મોટો મહિનો હોય તો એમને એમ ન બહેનું હોય જગત એને ઓળખતું હોય તો એમને ન ઓળખતું હોય એને ઝેરના ઘોટડા બહુ પીતા હોય કરે એની તો ક્યાં ભૂલ પણ આવતી હોય હા તો જોજો ઘણી વાર તો માણસ મોકો ચૂકતા જ નથી ક્યાં ભૂલ આવે એ જ ગોતે તરત જ ઉભરાય કઈ વાંધો નહીં હવે સુધારો કરશું નમ્રતા તો એ જ નમ્રતા એ જ શાન એને બહુ ઝેરના ઘોટડા પીતા હોય ત્યારે ઉપર ચડ્યો હોય આપણે તો ખાલી ગાડી ને જોઈ કેવી મજા એને બહુ ઘોડા પીધા હોય મહાદેવ એમને ન થવાય બાપ જીવનમાં બહુ સંઘર્ષ કર્યો હોય ત્યારે ઊંચાઈ ઉપર હોય છે શૂન્ય માંથી સર્જન કર્યું હોય એને બહુ સંઘર્ષ કર્યો હોય જે ઝેરના ઘોડા પીને ઈ મહાદેવ થાય શિવજીનું સ્મરણ થયું છે એની ચરિત્ર આવ્યું છે તો ખાલી એક બે પદ ભગવાન શિવ ના ગાય કૈલાસ કે નિવાસી નમો બારે બારે નમો બારે બારે નમો બારે બારે આયો શરણ તિહારે બોલે ધન્યવાદ
શિવજી યાદ આવ્યા, આપણો રામનાથ મહાદેવ. અમૃત નીકળ્યું, દેવતાઓ પી અમે પીએ, દાનવો પી અમે પીએ, ઝઘડા ચાલુ થયા. જોજો અમૃત એટલે સુખ, જયારે સુખ આવે ને ત્યારે જોજો બહુ ઝઘડા થાય. આ મારું ને આ તારું ને આ મારે જોડી જે મૂકી છે ને એ મોટો એક અતાડી આવી હોય અને ત્યારે જેઠાણી એમ કે તું મારી નાની બેન છો, તું રાખ હું તો હમણાં લઈ આવી હતી, તો ઈ એમ કે નહીં હો સાથી તમે રાખ હું હમણાં હું લઈ આવી. અહીંયા જેવો ઘોષ એવો પ્રતિઘોષ. તમે એમ કહો ને કે મારું એટલે સામેથી જોજો અવાજ આવી, તમે કોઈ ખીણ માંગે જાઓ ત્યાં બોલજો મારું એટલે અવાજ આવશે મારું 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 મારું. એમ તમે બોલો ને કે આ મારું એટલે સામે વાળું એમ કે મારું. તમે એમ છો તારું એટલે ઈ કે તારું. હા, અહીં જેવો ઘોષ એવો પ્રતિઘોષ. મૂકે મોટો રામે મૂકી દીધું આ ગાદી ભરતની, નીકળી ગયા એટલે મહાન થયા. સહજ મિલાજો દૂધ સમ, સહજ મળે એ દૂધ સમાન છે. માંગ લિયા સો પાણી, મહેંગા પછી મળે તો એ પાણી બની જાય. સહજ મળે તો દૂધ, મહેંગા પછી મળે તો પાણી. કહે તો કબીર વો રક્ત સમ, જામે ખીચા જૂટવીને બાજીને ઝઘડા કરીને તાણા તાણી કરીને ન બોલે તો ઘેરે કરે. બાકી મારું તો હક મૂકી જ નહીં. એ રક્ત સમાન છે, એ લોહી છે. કહે કબીર વો રક્ત સમ, જામે ખીચા તાણી સહજ મિલા જો દૂધ સમ. જે મૂકે છે મોટો થાય છે.
ભગવાન મોહિની રૂપ લઈને આવ્યા. તે દેવીઓને છેતરી દેવતાઓને અમૃતનું પાન કરે, અમર બની ગયા. પછી દેવીઓને ખબર પડી કે આ તો ભગવાને સાડી પહેરી હતી, વિષ્ણુ ભગવાને, એમાં મુગ્ધ એવા બની ગયા. હા, અરે ભગવાન ઘાટ ગળે ને, રૂપ ગળે ને, તો એ માણસ એને નિરાતે જોઈ કેટલી સુંદરતા છે. તો ભગવાન પોતે બને સાડી પહેરે તો એની સુંદરતામાં હું ઘટે, અરે ભોળાનાથ મોહિત થઈ ગયા. તો તમે ને હું કઈ ડાળી, મેં તમને કીધું તું મેનકાના એક ઠુમકાએ દીધું ને હજારો વર્ષોની વિશ્વામિત્રજીની તપસ્યા ભાંગી નાખી. અમૃત પી લીધું અને અમર બની ગયા. દૈત્યોને માર્યા, માર્યા પછી બન્યું એવું કે દૈત્યો રાક્ષસોના ગુરુ છે શુક્રાચાર્યજી, એને અમૃત વરસાવી સંજીવની વિદ્યા દ્વારા. શુક્રાચાર્ય સંજીવની વિદ્યા જાણે છે, એના દ્વારા બધા દૈત્યોને પાછા સંજીવન કરતા યુદ્ધ કરીને વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. અને એના પછી એક રથ મિત્રો સ્વર્ગમાંથી, એમાં અસ્ત્ર શસ્ત્ર સાથે બલી રાજા એમાં બેઠા, યુદ્ધ કર્યું, જીતા, પાછું સ્વર્ગનું રાજ્ય લીધું. આ આજે આ ગાદી માટે ખુરશી માટે જી આવે કે મારા માટે થાય તો નવી ના લેજો. આ ત્યાંથી વયું આવે છે. બોલો કે હું બે, બોલો કે હું બે, મારે સેવા કરવી, સેવા કરવી કરે તો આપણે પ્રજાને ખબર છે. તોય આપણે ભારતના ભાગ્ય હારા છે કે અટાણે, તોય એમ કે છે કે હું પ્રધાનમંત્રી નહીં, હું સેવક છું, પ્રધાન સેવક. આવું બોલવાનો એક તો નીકળો એ આપણા ભારતનું ભવિષ્ય ઉજળું, ભારતનું ભવિષ્ય ઉજળું થાય એવું હવે કઈ કામ જરાક દેખાય કે યોગ્ય માણસના હાથમાં કઈ શાસન છે. તો ત્યારથી ગાદી અને ત્યારે સ્વર્ગનું રાજ્ય લઈ દેવીઓ શાસન કરે છે. અને બલિરાજાએ કીધું કે આપણે આ કાયમ યુદ્ધ થાય ને મજા ના થતી, હવે આ કાયમ ટકી રહી એવું કઈ કરો. અને શુક્રાચાર્યજી કીધું, હજી બાર જ લઈ જાઓ, તમે ધીમે ધીમે નીકળવાનું મંજો, હું ઘડિયાળ ના મંજો, હાડા બાર તો આવી ગયા ને ઘડિયાળ, આ કથામાં ખબર ના પડે, હજી બાર જ લઈ ગયા. એટલે તમે આમ ગાંઠિયા ને બુંદી ની તાતિયા નથી કે ભાઈ જાય, હજી તો આપણે થોડી વાર તો સંતો ને સાંભળવા, આપણા પાંચ મિનિટ માં બધું પકડી લે, સમય ને હું માન આપીશ, પણ તમે હજી બાર વાગા માં રોયા જાવ તો કેમ આવે, બુંદી ગાંઠિયા ત્યાં જ રહેવાના છે. તો બલિરાજા પાસે શુક્રાચાર્યજી ધ્રુવ કચ્છ ભરૂચ ની અંદર નર્મદા નદી ને કિનારે ભગવાન ને પ્રસન્ન કર્યા, ભગવાન ચતુર્ભુજ રૂપમાં આવ્યા, માએ સ્તુતિ કરી, કીધું માં શું કામ મને બોલાવો છો, કીધું મારા દીકરાને ઘરમાંથી અમારા ઘરમાંથી અમને કાઢી મૂક્યા, સ્વર્ગ એટલે દેવતાઓનું ઘર, પાતાળ એટલે દૈત્યોનું ઘર, પાતાળ છે એ સ્વર્ગ કરતા નબળું નથી, પણ જે બીજાનું સારું જોઈને ઝૂંટવી લઈએ એ રાક્ષસ, રાક્ષસ એટલે હિંગડા નતા, એ તો આપણે દેખાયા, જે બીજાનું સારું જોઈને લઈ લઈએ એના ઉપર કબજો કરી લઈએ એ રાક્ષસ. અને રાક્ષસ ફૂટેજ ફૂટેજ માં પણ હોય, ટાઈ ને પેન્ટ ને કોટ ને ઇંગ્લિશ માં સિગ્નેચર કરે ઈવાય હોય, આપણે છેતરાય ને આ થોડા આવા કપડા માં હોય, ઇંગ્લિશ ફટાફટ બોલે, આ વૃત્તિ નું નામ છે આસુરી વૃત્તિ. દેવીઓના ઘર બે નબળા નથી, છતાં સ્વર્ગ લઈ લીધું. ત્યારે કીધું
કીધું મારી નહીં શકું પણ માગી શકીશ. અને ભગવાન શ્રીહરિ ચતુર્ભુજ રૂપ છોડી અને સીધે સીધા માની પાસે એક નાનું ખીણનું રૂપ, નામ તો છે ઉપેન્દ્ર પણ નાનું રૂપ એટલે વામન પડ્યું. બોલીએ વામન નારાયણ ભગવાન અને ગુરુ પાસે જાય છે. અંબા અંબિકા અંબાલિકા એને અધિપતિ ઇન્દ્ર માટે થઈ એ દ્વારિકાધીશ આજે ઇન્દ્ર નો અનુજ બની એ અખિલ બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા જે જગત ને આપે છે, જગત નો પાલક છે, એ આજે માગણ બનવા માગણ થાય છે, માગવા માટે એક કડે વિષ્ણુ વામન થઈ જાય. જોયું
રાત્રિના સમયે પ્રવેશ કર્યો કે મને કો પૂછશે તો હું શું જવાબ આપીશ. અને ત્યારે એ દશરથજીની પાસે રહેલા દશરથજી કાળા વાળા કરે સુમન, ક્યાં છે મારો રામ, ક્યાં છે લક્ષ્મણ, ક્યાં છે મારી સીતા? અને ત્યારે સુમનજી કહે છે, મહારાજ ધૈર્ય ધારણ કરો, 14 વર્ષ રામજીએ કીધું છે કે હમણાં વીતી જશે અને પછી હું આવીશ. અને ત્યારે દશરથજી રામ યુગમાં જીવા નથી, જીવા નથી. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તનુ પરિહર વિમલ વિરહુ રામ ગયો સુર. વાતાવરણ જોયું એટલે ભરતજીએ પૂછ્યું, માં મારા પિતા, કીધું બેટા બધું મારા ફેવરમાં જ હતું, પણ થોડું ભાગ્ય સાથ નથી દો. અને તારા પિતાનું મૃત્યુ થયું અને ત્યાં ત્યાં ભરતજી ઢગલો થઈ ગયા. અને પછી ભરતજીએ પૂછ્યું, માં મારા મોટાભાઈ રામ ક્યાં? ત્યારે કીધું, રામને વનવાસ દીધો. અને જયારે વનવાસ દીધો એ શબ્દ જયારે સાંભળો ને ભરતજીએ, ત્યારે તો રૈયા ફાટ રુદન ચાલુ થઈ ગયું. કીધું, માં ત્યાં હું થયું? અરે મારા લાભ ને કારણે તે મારું નુકસાન કરી નાખ્યું. તું તારા પુત્ર ને નથી ઓળખતી કે કેવો છે? શત્રુઘ્નજીએ એને પીઠમાં મારે છે. અને ત્યારે ભરતજીને છોડાવે, કૌશલ્યા માતા પાસે ગયા, એને પણ સાંત્વના આપી. દશરથજીના દેહનો અગ્નિ સંસ્કાર, દાહ સંસ્કાર કરવામાં આવ્યો. અને ત્યાર પછી શોક સભા ભરાયેલી. વસિષ્ઠજી ઉભા થઈને કીધું, ભરતજી હવે તમે ગાદી ઉપર બેસો. બ્રાહ્મણમાં છે ને રાજા મહારાજા દશરથ સ્વધામ છે, હવે ગાદી ઉપર કોઈ નથી, તમે બેસો, તમને જ મળી. અને ત્યારે કીધું કે એક જ વાત મને જવાબ આપો, પછી હું બેસી જાઉં. મારા રાજ્ય અભિષેકના જ્યાં સમાચાર મળ્યા ત્યાં તો અયોધ્યાની અંદર જો આવો માહોલ થયો, આવું અશુભ બની ગયું, તો હું ગાદી ઉપર બેહી તો અયોધ્યાની સ્થિતિ શું થાય? હજી તમે મને અયોધ્યાની ગાદી ઉપર બેસાડવા માંગો છો? અને જ્યારે ભરતજીનો રામ પ્રત્યેનો પ્રેમ જોઈ વસિષ્ઠજી અને પ્રજા બે સ્વીકારી લીધું. અને રામે ભરતજીએ કીધું, હું કાલે જ રામને મળવા જાઉં, તમારે જેને આવવું હોય એ મારી સાથે આવો. અને ત્યારે એ પ્રજા માતાઓ ગુરુ એની સાથે મળવા જાય. અને ત્યારે રામ અને ભરતનું મિલાપ એટલે જીવન શ્રીનો મિલાપ છે ચિત્રકૂટની અંદર મળે છે. છેલ્લે નિર્ણય એવો થયો કે હું વનવાસ પૂરો કરીને 14 વર્ષે આવીશ, ત્યાં સુધી મને આધાર આપો એટલે ચરણ પાદુકાઓ આપી અને ચરણ પાદુકાઓ માથા ઉપર મૂકી. ઇતિહાસ એક જ આ છે એવો કે જ્યાં ગાદી ઉપર ચરણ પાદુકાઓ શાસન કરે કોઈ રાજા નથી, કોઈ શાસક નથી, અને છતાંય બધું સુવ્યવસ્થિત ચાલે. આ ઇતિહાસમાં એક જ દાખલો છે રામ રાજ્યનો. રાજા વગરની પ્રજા વ્યવસ્થિત રીતે રાજ્ય ચાલે છે, કારણ કે સ્વ અનુશાસિત પ્રજા છે. ત્યારે રામજી ત્યાંથી કથાને ટૂંકમાં લે અને પંચવટીમાં આવે છે.
ઘણા બધા સંતો મંતો એમના દર્શન કરે છે. દર્શન કરીને પંચવટીમાં આવે, પંચવટીમાં સુરપંખા આવે છે. સીતાજી બાજુમાં બેઠા, રામને કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા, અને રામજીએ કીધું પણ તું મોડી થઈ, મારા લગ્ન થઈ ગયા. ચારિયા બેટી બાજુમાં સીતા, કીધું મારો ભાઈ કુવારો છે લક્ષ્મણ, ત્યાં જા. લક્ષ્મણ ક્યાં કુવારા છે? તો હું રામ કટું બોલે? કીધું નહીં. તો લક્ષ્મણ કુવારા નથી તો આ સુરપંખા કુવારી નથી, એના લગ્ન થઈ ગયા છે. એને કીધું કે હું કુવારી છું અને મને હજી મારા લાયક કોઈ પુરુષ નથી મળ્યો, એટલે હું કુવારી છું. એટલે રામે કીધું કે તો એ લક્ષ્મણ છે. લક્ષ્મણ જીએ કીધું કે હું તો એનો દાસ છું, તારે દાસી બનવું પડે, સેવા કરવી પડે, એના આગળ જા. તો રામ લક્ષ્મણ પાસે મોકલે, લક્ષ્મણ રામ પાસે મોકલે, અને ક્રોધ આવ્યો સીતાજીને કારણે. રામ મારો સ્વીકાર ન કરતા સીતાને ખાવા માટે જાય, અને ત્યાં તો રામજી ઈશારો કર્યો, લક્ષ્મણજી તૈયાર જ હતા, નાક કાન કાપી નાખ્યા. સીધી ખરદૂષણની પાસે 14,000 ની સેના લઈ ખરદૂષણજી આવે છે, અને રામજી એકલા હાથે ખરદૂષણનો નાશ કરે છે. 14,000 ની સેનાનો નાશ કર્યો, અને ત્યાર પછી ભગવાને અગ્નિ ની અંદર સીતાજીને પ્રવેશવાનું કીધું કે હવે આપણે લીલા કરવાની છે. આ સુરપંખા ગઈ ને એટલે રાવણને ચિઠ્ઠી તો મળી ગઈ છે, એટલે હવે આપણે લીલા કરવી, તમે અગ્નિમાં પ્રવેશ કરો. અને અગ્નિમાં પ્રવેશ કર્યો. આ અગ્નિ પરીક્ષા આપણે ગઈ છેલ્લે સીતાજી આપી. ખરેખર શું છે ખબર? શાસ્ત્ર ને આપણે નથી તો વાંચતા, નથી તો સમજતા, અને સીધી મહાપુરુષોની સામે, રામની સામે, ભગવાનની સામે આંગળી ચીંધી કે આને આમ કહ્યું. ટીકા કરી અગ્નિ પરીક્ષા શું છે? રાવણ હરી ગયો ને એ સાચી સીતા ની, સાચી સીતા તો પાવકમાં અગ્નિમાં સમાયેલી છે. એ સીતા છાયા છે, છાયા સીતાને રાવણ લઈ ગયો. મૂળ સીતાને રાવણ અડી ન હોય ત્યાં ત્યાં પરગી જાય. આ સતી છે, આ છાયા સીતાને લઈ ગયો. એટલે જ્યારે લંકામાં રાવણને મારી અને જ્યારે સીતાજીને લઈ આવ્યા બહાર, ત્યારે રાવણે અગ્નિ પરીક્ષાના શબ્દો વાપર્યા. તો એ એટલા માટે કે અગ્નિમાં પ્રવેશ કરો અને છાયા સીતા પાછા એમાં રહી ગયા અને મૂળ સીતા પાછી બહાર નીકળી. આ માટે અગ્નિ પરીક્ષા છે. બાકી સીતાની પવિત્રતામાં કઈ રામને શંકા હોય? એ કે સામાન્ય નર પુરુષ પર નથી. આ માટે અગ્નિ પરીક્ષા છે. લક્ષ્મણજીને પણ આ વાતની નર ખબર હતા. લક્ષ્મણજીની આ ક્રોધે ભરાણી, ભાઈ તમે શું વાત કરો છો, ભાભી ઉપર તમે શંકા કરો? અને ત્યારે લક્ષ્મણ સમીર એકત્ર કરવા માટે ખડકું લેવા ગયા અને પાવકમાં અગ્નિમાં સીતાજી સમાઈ ગયા. છાયા સીતા રહી, એ છાયા સીતાએ કનક મૃગ મારી જ ને સુવર્ણ મૃગ બનાવ્યું, એમાં આસક્ત થયા. પાછળથી રાવણ સીતાનું હરણ કરીને લઈ ગયો. કનક મૃગની પાછળ રામ, અને રામે કનક મૃગને માર્યો ને, એટલે મનમાં તો રામ બોલ્યા પણ પછી ઊંચા અવાજે બોલ્યા હે લક્ષ્મણ. અને ત્યાં તો છાયા સીતાએ કીધું તમારા ભાઈ ભીડમાં છે, જલ્દી જાઓ. કીધું ભાઈ એ મારો ભાઈ છે ભાભી, એના ભીડમાં હોય. ને મર્મ વચન બોલ્યા, લક્ષ્મણને મોકલા, અને પાછળથી રાવણે સીતાનું હરણ કર્યું. કથા આ બધી પ્રસિદ્ધ છે, એટલે બહુ વિસ્તાર નહીં કરીએ. જટાયુને પાપ કાપી નાખી, રામ લક્ષ્મણ ઝૂંપડીમાં આવેલા, ત્યાં તો કોઈ નથી. આગળ ગયા, જટાયુ સમાચાર રહેતા રાવણ દક્ષિણ દિશામાં લઈ ગયો, અને ત્યાંથી ભગવાન સુગ્રીવ પાસે જાય છે. સુગ્રીવ પાસે જાય, હનુમાનજી સુગ્રીવ અને રામની મૈત્રી કરાવે છે, અને ત્યાર પછી સુગ્રીવે ચારેય દિશામાં વાનરોને મોકલી સીતાની ખોજ. દશરથજી, હનુમાનજી, અંગદ, જટાયુ એ જે હતા એ દક્ષિણમાં મોકલા, અને એ સીતાની શોધ કરીને આવ્યા. અને ત્યાર પછી સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, સેતુ બાંધી લંકામાં પ્રવેશ, બધા અસુરોનો નાશ કર્યો, કુંભકર્ણનો નાશ કર્યો, ઇન્દ્રજીત મેઘનાથનો નાશ કર્યો, અને ત્યાર પછી રાવણનો નાશ કરવાની તૈયારી કોઈ રીતે નથી મળતો. ત્યારે વિભીષણની સામે જોયું
અને વિભીષણને કીધું, પ્રભુ આને નાભી કુંડમાં અમૃત છે, એને અગ્નિ બાણ દ્વારા શોષી લ્યો, ત્યારે મૃત્યુ થશે. રામજીએ 31 બાણ રાવણની ઉપર છોડ્યા, 10 બાણથી 10 માથા કપાણા, 20 બાણથી 20 હાથ કપાણા, 20 ને 10 30 એક બાણનું એ નાભીમાં રહ્યું, એ અગ્નિ બાણ દ્વારા એ અમૃત કુંડને શોષી લીધો, રાવણનું મૃત્યુ. સીતાને લઈ રામ વનમાંથી લંકામાંથી સીતા અયોધ્યામાં આવ્યા, રામ સીતાનો રાજ્યાભિષેક થયો. પછી સીતાજીને વનમાં મૂકી આવે છે, એ કથા બધી પ્રસિદ્ધ છે, તો એનો બહુ નહીં જાય, કારણ કે સમયના કાંટો વાયેલા રાખે છે, એટલે મારે પણ ત્યારે હાલવાનું છે. તો રામ કથાને આપણે એને વિરામ આપશું, અને હવે જે કૃષ્ણ કથા છે, તો એ કૃષ્ણ કથામાં આપણે પ્રવેશ કરીએ અને કૃષ્ણનું સ્વાગત કરીએ. આપણા આ કેરિયા ગામની અંદર કથાની અંદર આજે કૃષ્ણ જન્મ, તો ભગવાન કૃષ્ણને કહી પધારો, તમારો સ્વાગત છે, અમે સ્વાગત કરવા માટે ઉભા છે. સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ સ્વાગત કરીએ છીએ, માટે આનંદ ઉત્સવ
ત્રીજા વંશની કથા વિરામ આપી, રામ કથાને વિરામ આપ્યો અને ત્યાર પછી શ્રી સુખદેવજી મહારાજ આખે આખા ચંદ્રવંશનું વર્ણન કરે છે. અને પછી નવમ સ્કંધની અંદર ચંદ્રવંશ આખાનું વર્ણન છે, પછી કૃષ્ણ પ્રગટ થાય. તો એ બધી કથા ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરશું. સીધે સીધા કૃષ્ણ જન્મ પ્રાગટ્ય તરફ આપણે જાશું. ચોથા દિવસની સંધ્યાનો સમય થઈ ગયો છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન આ ચોથા દિવસની સંધ્યા છે, તમે ચાર દિવસ થયા અન્ન કે જલ કઈ નથી લીધું. જો તમારી ઈચ્છા હોય અન્ન જલ લેવાની તો હું જરાક વાર કથાને વિરામ આપું, તમે એ લઈ લ્યો. કીધું, નહીં મહારાજ, તમે મને અમૃત પાવ છો અને અમૃત પીએ ત્યારે સામાન્ય અન્ન જલની ઈચ્છા જ ન થાય. તમે કથા ચાલુ રાખો, મને તમે અમૃત પાવ છો, કથા નથી પાતા, તમારા મુખમાંથી અમૃત વહે છે. સુખદેવજી જેવા સદગુરુના મુખેથી અમૃત જ વહે. અને ત્યારે કહે છે, મહારાજ મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને 11 વર્ષ ગોકુલ માર્યા, તો પ્રભુ એ માતા પિતાને છોડીને 11 વર્ષ ગોકુળમાં શું કરવા રહેવું પડ્યું? રાજાનો દીકરો છતાં ગોકુળમાં ગામડામાં રહેવું પડ્યું, શું કામ? 14 વર્ષ મથુરા માર્યા, કઈ કઈ લીલાઓ કરી? 100 વર્ષ દ્વારકા માર્યા, પ્રભુ કઈ કઈ લીલા કરી? એ બધું મને વિસ્તારથી કહો, એમાં મહારાજ સંક્ષેપમાં કરશો. અને ત્યારે સુખદેવજી રાજાની કથા પ્રત્યેની નિષ્ઠા જોઈ અને કહે છે, રાજા તને ધન્ય છે, સાંભળો તો કે જ્યારે આ પૃથ્વી ઉપર અનાચાર, દુરાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર અતિશય વધી ગયો, પૃથ્વી પીડાવા લાગી પાપથી, અને ત્યારે બ્રહ્માજીની પાસે ગઈ, બ્રહ્માજીને લઈ દેવતાઓ સાથે ક્ષીરસાગર ગયા, ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારાથી આ પૃથ્વી ઉપર પાપનો ભાર સહન નથી થતો. અને ત્યારે ભગવાને કીધું, ચિંતા ના કરો, આકાશવાણી થઈ કે તમે ચિંતા ના કરશો દેવતાઓ, હું મારા પૂર્ણ અંશ સાથે, અરે હું પૂર્ણ પોતે વસુદેવ અને દેવકીને ત્યાં ઉતરીશ અને ભૂમિનો ભાર હરી લઈશ. અને ત્યારે બધાને સાંત્વન આપી. આ બાજુ મથુરાની અંદર વસુદેવ અને દેવકીના લગ્ન થયા, લગ્નની અંદર ખૂબ દાયજો આપ્યો, દાયજો આપ્યા પછી કંસે કીધું કે હું મારી બેનને પોતે વરાવવા જઈશ, સાથીને હેઠે ઉતર્યો, રથનો ડ્રાઈવરના નીચે ઉતર્યો, પોતે બેઠો ન્યા. અને ત્યારે આકાશવાણી થઈ, કારણ કે ભગવાન ત્યાંના સહન થયું કે જે માથી મારે નીચે ઉતરવાનું છે ઈ માના જીવનના રથનો સારથી દેહાભિમાની કંસ ન હોય, એટલે આકાશવાણી થઈ, હે દુષ્ટ બધી કંસ, જે તું તારી બેનને આટલો પ્રેમ કરછો ને, ઈજ બેનનો સાતમો ગર્ભ, સાતમો પુત્ર તારા મોતનું કારણ બનશે, ઈજ તને મારશે. અને આંખ બદલી ઉતરો હેઠો, હેઠો તો ઉતરી ગયો, દેવકી માનો ચોટલો પકડીને હેઠે નાખ્યા અને તલવાર કાઢ લીધી, માથું જ ઉતારી લીધું. અને ત્યારે મહારાજ શ્રી આપણી વચ્ચે પધાર્યા છે, તો એમનું ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ત્યારે તલવારથી માથું જ ઉતારી લઉં. અને ત્યારે વસુદેવજી હાથ પકડી લીધો, કીધું હવે તમે આ તમારી કન્યાનું મને દાન કરી દીધું છે. પહેલી વાર એક તો આ નવ વિવાહ, બીજી આ તમારી બેન, ત્રીજી આ સ્ત્રી, કેટલા પાપ લાગશે તને, કોણ સ્વીકારે? પણ પાપી હોય ને પાપથી ન બીએ. કીધું તારી આબરૂ હું રહે, બેન ઉપર હાથ ઉપાડી દે, સમાજમાં હું તારું નામ રહે, એનાથી બીએ. અને ત્યારે એને કીધું, દુષ્ટ માણસની તમે પ્રેમ જોજો, હા, એ ઘડી નો હોય. અને દેવકીમાં કંસે આવો વ્યવહાર કર્યો છતાં પણ દેવકીમાં એ કોઈ પરિવર્તન, એ ભાઈનો પ્રેમ એવો નહીં, એ જોવા જેવું છે. જો જે બે ન થાય ને એ બેન, હા, બે ન થાય એ બેન, એ એક જ લઈએ. ભાઈ કદાચ ભલે એની ફરજ ચૂકી જાય, બેન મનમાં ન લઈએ. અને એક બીજી વાત કરું, ખાય ધણીનું ને ભલું કરે ભાઈનું એ બેન. જોજો તું ફોન ન કરજે, હું ફોન કરી દઉં,
એનું ધ્યાન રાખે, ખાય ધણી નું ભલું કરે ભાઈ નું, એ બેન જે બે ન થાય એ બેન દેવકી માને વસુદેવ ના કહેવાથી છોડે છે. પણ કીધું એક વચન આપું કે આના ગર્ભથી જેટલા જન્મ બાળકો ના થાય એ તમારે મને દેવાનું કીધું વચન. અને ત્યારે પેલા તો નજર કેદ કર્યા, એક પછી એક એક પછી એક સંસાર વાટિકામાં દેવકી અને વસુદેવની સંસારની વાટિકામાં એક પછી એક પુષ્પ ખીલે છે. પેલાને તો છોડ્યું પણ નારદજીના કહેવાથી એને પણ માર્યું, બીજાને ત્રીજાને ચોથાને પાંચમાને છઠ્ઠા બાળકને માર્યો, છ બાળકો દેવકી માના મારી નાખ્યા. અને ત્યારે હાહાકાર થઈ ગયો, હે પ્રભુ હવે તો પધારો પધારો પધારો. અને ત્યારે ભગવાને કહ્યું કે હવે તૈયારી કરવી જોઈએ, અમે ટાઈમે થઈ ગયો છે. આ તો કૃષ્ણ જન્મ પહેલાની બધી કથાઓ છે, સંક્ષેપમાં તો હું બતાવી દઉં, નકર આ લાઈવ થાય છે. હા, સીધો નંદ ઘેર આનંદ ભયો નથી આવતો, એની પહેલાની ઘણી બધી કથાઓ છે. આ તો મારે સંક્ષેપ કરવો પડે સમય ના હિસાબે. તો ભગવાન તૈયારી કરે, શેષજી પધારે છે. અને શેષજી આવ્યા અને ત્યારે કીધું આજે હું મોટો ભાઈ થઈને જઈશ આજ વખતે. કીધું ભલે, કીધું ઓલી વખતે નાનો હતો ને તે કઈ કઈ માએ તમને વનવાસ દીધો હતો, નાનકડો હતો ને તે બોલી ના ગયો, મોટો હતો બધાને બેસાડી દે, આજ વખતે તો વનવાસ નહીં, આજ વખતે તો વનમાં રાસ. હવે તો સીધું થઈને જીવવું જ નથી, બહુ દુનિયાએ દુઃખ દીધું. હવે તો એક સીતા હતી એનો ત્યાગ કરવો પડ્યો, હવે તો એક નહીં, હવે તો આમ સમૂહ લગ્ન કરવા. કૃષ્ણ અવતારમાં જેટલા રામચંદ્રજી સીધા છે ને એટલા જ કૃષ્ણજી છે ને, એને બધી લીલા કરી છે. એ ગોપીનો સાડીનો છેડો પકડે, સાડીનો છેડો ખેંચે અને એ દ્રૌપદીના ચીરે પૂરે, બધા દ્રશ્ય તમને કૃષ્ણ જન્મમાં કૃષ્ણના દેખાશે. અને ત્યારે ભગવાન શ્રી હરિએ એમને ઉતરવાની આજ્ઞા આપી રોહિણી માના ગર્ભની અંદર. પેલા તો દેવકી માના ગર્ભમાં આવ્યા પણ માયાને બોલાવી અને કીધું આનું સંકર્ષણ કરી, એટલે કે ગર્ભ ટ્રાન્સફર કર્યો. આખે દેવકી માના ગર્ભમાંથી ઉપાડી અને રોહિણી માતાના ગર્ભમાં એને પ્રસ્થાપિત કરો અને ત્યાં પ્રસ્થાપિત કર્યા. તમે યશોદા મૈયાની પુત્રી થઈને જાઓ, હું આઠમો દેવકીનો પુત્ર થઈને આવીશ અને તમને મારા પિતા વસુદેવજી લઈ જશે અને મને ત્યાં મૂકી જશે. બધું ગોઠવી દીધું અને તૈયારી થઈ ગઈ. માયાએ એ જ પ્રમાણે કર્યું અને ત્યારે ભગવાન શ્રી હરિ રોહિણીજી એના ગર્ભની અંદર બલરામજીને પ્રસ્થાપિત કર્યા. અને ત્યારે રોહિણીજી દ્વારા બલરામજીનો પેલા પ્રાગટ્ય થાય છે. બોલીએ બલદાવજી મહારાજ કી જય. બલરામજી ભગવાન કૃષ્ણ કરતા એક વર્ષ દિવસ જેવા મોટા છે. એક વર્ષથી ભાદરવા મહિનામાં એનો જન્મ, શ્રાવણ મહિનામાં કૃષ્ણનો જન્મ. તો હવે ભગવાનને ત્યાં તૈયારી કરવી જોઈએ, એટલે શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું, ચોમાસાનો જેઠ ગયો, અષાઢ આવ્યો અને અષાઢમાં વાદળા કાળા ડિડાંગ, હા, મોરલો પોતાના ટહુકા કરતો હોય અને હાથીની સુંઢની ધારે એ વરસાદ ને વરસવાનું આમંત્રણ જેમ આપતો હોય, બસ એવી જ રીતે એ પોતાની ડોકના બે બે તન તન ટુકડા કરી વારી અને મોર ટહુકા કરે છે. અને ત્યારે ભગવાન શ્રી હરિને પધારવા માટે જ્યાં આ પ્રકૃતિ આજ્ઞા આપતી હોય, આજ્ઞા તો શું આપે પરમાત્માને પણ સ્વાગત કરતી હોય. હા, ભગવાન શ્રી હરિ પૃથ્વી ઉપર પધારે છે ને પૃથ્વી દેવી એને આજ્ઞા આપતા હોય, બસ એવી જ રીતે ખાલી એક થી બે કડી.
ભગવાન ને રડાય
સ્પર્શ કર્યો કરાયો આ ચરણનો સ્પર્શ કરાયો એની પાછળ એક કથા છે. આગળ આગળ દિવસોમાં હું તમને કહી સતારે તમને નથી કહેવાનું ત્યાં તમે સાંભળો એ નહીં કહું તો ચરણ સ્પર્શ કરવા કરાય એની પાછળ પણ કથા છે. ઠાકુર મેં કૃપા કરી
लालो भयो है, जा जा के बोल तेरे भैया को के तुम्हारे घर लालो हुए है, और सारे गांव को बोल वृंदावन निवास आ जा, अत्यारे आपने वृंदावन माचे गोकुल माचे। और सुनंदा जी दो दो चार चार भगतिया एक साथ कहता है इसने बच्ची भैया 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 नंद बाबा कहे छे सुनंदा धीरे 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 छान गौमूत्र थी आपे आप लीपण छे सीधी आवी लपी जाए कि तू भैया आज लपट जाए तो हमें ना उठायो। आज खुशी कितनी है भैया आप सुनेंगे तो आप भी पागल हो जाएंगे, क्या बात है बाबरी बोल तो सही भैया क्या दोगे पहला समाचार तो दो सुन दे सोई क्यों पहला कि तो तुम गई थी गई पर समाचार तो दे सोचे कि तो भैया आपके घर लालो गयो है सच। हाँ हामी ने सुंदर सा है बालक को जन्म दिया है, जा जाके बोल रजवासियों को के बाबा नंद के घर लालो भयो है, और पूरे गांव में शोर फुल कर दिया शोर मचाया सुनंदा जी ने। अरे ब्रजवासियों सब नंद बाबा के आंगन में आओ, यशोदा मैया ने सुंदर सा एक बेटे को जन्म दिया है लालो भयो है, और सब गोकुलवासी नंदा जी में एकत्र होंगे और सब आकर उत्सव उजवले मोटा उत्सव हुआ सम्मिलित हुए नंद के आनंद भयो। Yeah.
Thank you.
Hey, 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 hey